गुड मॉर्निंग विद्यार्थी मित्रों, अगाउना लेक्चर में आपणे जैवभू रासायनिक चक्र विषय छे ई माहिती मेळवी हती। एमां आपणे जलचक्र विषय छे ई समझ्यो हतो। आ जे चक्रो छे ई खास पाका करवाना छे परीक्षामां, एना चित्रो साथे छे ई एवुं पूछे छे कि आकृति साथे समझावो जलचक्र अथवा तो आकृति साथे नाइट्रोजन चक्र समझावो। तो आ बधा चक्र छे ई आपणे याद राखवाना छे। अगाउना लेक्चरमां आपणे जलचक्र विषय छे ई वात करी हती। तो हवे आजे आपणे प्रकरण नंबर 14 नैसर्गिक स्त्रोतमां नाइट्रोजन चक्र विषे छे ई समझवानुं छे। तो आपणा वातावरणमां नाइट्रोजननुं प्रमाण छे ई 78% छे। आपणने बधाने खबर छे कि आपणा वातावरणमां 78% नाइट्रोजन छे, 21% ऑक्सिजन छे अने 0.03% छे ई कार्बन डाइऑक्साइड वायुनું પ્રમાણ છે। આ જે વાયુઓ છે ઈ સજીવો માટે ખૂબ જ તે જરૂરી છે। તે ઘણા બધા ઘટક સ્વરૂપે છે જોવા મળે છે, જેમ કે પ્રોટીન સ્વરૂપે નાઇટ્રોજન હોય, ન્યુક્લિક એસિડ, ડીએનએ, આરએનએ, તેમજ કેટલાક વિટામિન સ્વરૂપે પણ આપણને નાઇટ્રોજન છે એ અણુઓ મળી શકે છે। નાઇટ્રોજન બીજા અન્ય જૈવિક અણુઓના બંધારણીય ઘટક તરીકે પણ મળી આવે છે, જેમ કે આલ્કલોઇડ્સ અને યુરિયા। એટલે નાઇટ્રોજન છે બીજા अल्कॉइड स्वरूपे पण मळी आवे छे। नाइट्रोजन ऑक्साइड बराबर, नाइट्रिक एसिड अथवा तो यूरिया, आ बधाना जे तमारे नाइट्रोजन विषयनी वधारानी माहिती छे ई तमारे 11th-12th साइंस में तमारे केमिस्ट्री में छे ई आवे छे। तो अहींया आपणे खाली एटलू ज याद राखशुं कि नाइट्रोजन छे ई यूरिया स्वरूपे पण मळे छे अने अल्काइड स्वरूपे पण मळे छे। એટલા જ માટે નાઇટ્રોજન બધા પ્રકારના સજીવો માટે એક આવશ્યક પોષક તત્વ છે। એટલે બધાને જે રીતે જે કોઈ ઘટકો છે જરૂરી છે એ રીતે નાઇટ્રોજન છે મળી રહે છે। નાઇટ્રોજન છે એ ઘણા બધા સ્વરૂપે મળી રહે છે। પ્રોટીન છે તો પ્રોટીનમાંથી પણ આપણને નાઇટ્રોજનના ઘટકો છે એ મળી રહે છે। પછી ડીએનએ અને આરએનએ, ન્યુક્લિક એસિડ અથવા તો અમુક પ્રકારના વિટામિન્સ, યુરિયા, અલ્કાઇડ્સ હમણાં જ આપણે વાત કરીએ। એટલે નાઇટ્રોજન છે એ બધા પ્રકારના સજીવો માટે આવશ્યક પોષક તત્વ છે। બધા જ સજીવ સ્વરૂપો દ્વારા વાતાવરણમાં આવેલા નાઇટ્રોજન વાયુઓનો પ્રત્યક્ષ ઉપયોગથી જીવન સરળ બની જાય છે। પરંતુ કેટલાક પ્રકારના જે બેક્ટેરિયા છે અથવા તો તે સિવાયના બીજા સજીવો છે એ નિષ્ક્રિય નાઇટ્રોજન પરમાણુનું નાઇટ્રેટસ અને નાઇટ્રાઇટ્સ જેવા બીજા આવશ્યક અણુઓમાં પરિવર્તન કરવામાં સક્ષમ હોતા નથી। એટલે આપણે ડાયરેક્ટ છે એ ઓક્સિજન મેળવી શકતા નથી। અમુક લોકો એવા હોય છે કે જે ડાયરેક્ટ નાઇટ્રોજન વાયુનો ઉપયોગ કરીએ છીએ, જ્યારે અમુક પ્રકારના જે બેક્ટેરિયા જેવા અન્ય સજીવો છે કે તેઓ નાઇટ્રોજનનો સીધો ઉપયોગ કરી શકતા નથી, અથવા તો એની અંદર ઘટકો છે, દાખલા તરીકે નાઇટ્રેટસ અથવા તો નાઇટ્રાઇટ્સ જેવા બીજા આવશ્યક અણુઓમાં પણ તેઓ પરિવર્તન કરી શકતા નથી। નાઇટ્રોજનનું સ્થાપન કરવાવાળા તે બેક્ટેરિયા મુક્ત જીવી હોય છે અથવા તો દ્વિદળી વનસ્પતિઓની કેટલીક જાતિઓમાં પણ જોવા મળે છે। હવે નાઇટ્રોજનનું આપણે ડાયરેક્ટ નાઇટ્રોજનનો ઉપયોગ નથી કરી શકતા, તો નાઇટ્રોજનનું સ્થાપના કરવાવાળા અમુક જે બેક્ટેરિયા હોય છે કે જે મુક્ત જીવી હોય છે અથવા તો કોઈ દ્વિદળી વનસ્પતિ એટલે શું કે જેના બે ભાગ થઈ શકે એવી વનસ્પતિને આપણે દ્વિદળી વનસ્પતિ કહીએ છીએ। દાખલા તરીકે મગફળી, તો આ મગફળી છે તો એના બે ભાગ થઈ શકે તેવી જે વનસ્પતિઓ છે તો એના દ્વારા એની સ્થાપના છે એ કરવામાં આવે છે। સામાન્ય રીતે નાઇટ્રોજનનું સ્થાપન કરવાવાળા બેક્ટેરિયા શિંબી કુળની વનસ્પતિઓના મૂળમાં એક વિશિષ્ટ પ્રકારની રચના છે એ જોવા મળે છે, જેને આપણે મૂળ ગંડિકા કહેવામાં આવે છે, અને આ નાઇટ્રોજન છે એ એમાં આવે છે। આપણે ધોરણ 8માં છે એ ભણી ગયા છે કે નાઇટ્રોજનની સ્થાપના કરવા માટે શિંબી કુળની એટલે કે દ્વિદળી વનસ્પતિ, તો આ જે વનસ્પતિ હોય છે એમાં એક પ્રકારની રચના હોય છે એને આપણે એને મૂળ ગંડિકા કહીએ છીએ, અને આ નાઇટ્રોજન વાયુ છે એમાં આવ્યું હોય છે। એટલે એટલા માટે આપણે એવું કહી શકીએ કે નાઇટ્રોજનની સ્થાપના છે એ શિંબી કુળની વનસ્પતિના મૂળમાં છે એ થાય છે। આ બેક્ટેરિયા સિવાય નાઇટ્રોજન પરમાણુઓનું નાઇટ્રેટસ કે નાઇટ્રાઇટ્સમાં ભૌતિક ક્રિયાઓ દ્વારા પરિવર્તન થાય છે। આ બેક્ટેરિયા છે એ શું કરશે,
તો કે નાઇટ્રોજનની સ્થાપના કરવા માટે કોઈ ઘટકો છે, ભૌતિક ક્રિયાઓ છે એ કરે છે, અને શેમાં એ લોકો પરિવર્તન કરે છે? તો કે નાઇટ્રેટસ અને નાઇટ્રેટાઇસમાં પરિવર્તન કરે છે. વીજળીના ચમકારાના સમયે વાયુના રૂપમાં ઊંચા તાપમાને અને ઊંચા દબાણ નાઇટ્રોજનને નાઇટ્રોજન ઓક્સાઇડમાં ફેરવે છે. હવે નાઇટ્રોજન ઓક્સાઇડ એટલે કેવી રીતે? તો કે નાઇટ્રોજન, નાઇટ્રોજનની સંજ્ઞા શું થશે? તો કે N2. વાતાવરણમાં શું રહેલું હોય? તો કે ઘણા બધા વાયુઓ રહેલા હોય છે, એમાંનું ઓક્સિજન છે. તો આ નાઇટ્રોજન છે એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે, એટલે શું થશે? તો નાઇટ્રોજનના 2 અણુ વત્તા ઓક્સિજનના 2 અણુ આ બંને એકબીજા સાથે જોડાઈ જશે, એટલે શું બનશે? તો કે નાઇટ્રોજન ઓક્સાઇડ, એટલે કે શું થશે? NO2, બરાબર. એનું સૂત્ર શું બનશે નાઇટ્રોજન ઓક્સાઇડનું? તો કે NO2, ઓક્સિજનના 2 પરમાણુ. એટલે કે જ્યારે વીજળી થાય છે ત્યારે વાયુના રૂપમાં ઊંચા તાપમાને અને ઊંચા દબાણ નાઇટ્રોજનને નાઇટ્રોજન ઓક્સાઇડમાં ફેરવે છે. આ ઓક્સાઇડ છે એ પાણીમાં ભરીએ ને આપણે કોઈ પ્રક્રિયા કરાવીએ તો કે નાઇટ્રિક એસિડ બને છે અને નાઇટ્રેટસ એસિડ બનાવે છે. આ બંનેના અણુસૂત્રો છે એ તમારે આગળ જતાં છે એ આવે છે. નાઇટ્રિક એસિડ એટલે કે NO3 અને નાઇટ્રસ એસિડ એટલે કે NO, બરાબર. અને વરસાદની સાથે જમીનની સપાટી પર વરસે છે ત્યારે તેનો ઉપયોગ વિવિધ સજીવો દ્વારા થાય છે. કોઈ આપણે જેવી રીતે ઓક્સિજનનો સીધો ઉપયોગ કરીએ છીએ એવી રીતે બીજા એક પણ વાયુઓનો ઉપયોગ છે આપણે સીધી રીતે કરી શકતા નથી. એને આપણે એના ઘટક સ્વરૂપે છે એ ફેરવવામાં આવે છે અને ત્યારબાદ આપણે એના જે ઘટકો છે એ આપણે એનો ઉપયોગ છે એ કરી શકીએ છીએ. તો આ જે ઓક્સાઇડ, આ નાઇટ્રોજન ઓક્સાઇડ છે એ મળ્યું છે તો એ પાણી સાથે પ્રક્રિયા કરશે અને પાણી સાથે પ્રક્રિયા કરીને એ નાઇટ્રિક એસિડ અને નાઇટ્રસ એસિડ છે એ બનાવવામાં આવે છે. અને વરસાદની સાથે જમીન ઉપર પડે છે અને જમીન ઉપર પડવાથી પાણી આ જે ઘટકો મળ્યા છે તો એનો ઉપયોગ સજીવો છે એ કરે છે. નાઇટ્રોજનયુક્ત સંયોજન બનાવવામાં વપરાયા પછી તો નાઇટ્રોજનનું શું થતું હશે? બરાબર, આપણે એવું કીધું કે નાઇટ્રોજન છે એ એના સંયોજન સ્વરૂપ, સંયોજન એટલે આપણે ચેપ્ટર નંબર 1 ભણી ગયા છે કે એક એક કરતાં વધારે તત્વો છે એકબીજા સાથે પ્રક્રિયા કરીને સંયોજન બનાવવામાં આવે છે. હવે આ જે સંયોજન છે એ બની ગયું છે તો સંયોજન બનાવવામાં વપરાયા પછી કે નાઇટ્રોજનનું શું થતું હશે? તો કે સામાન્ય રીતે વનસ્પતિઓ નાઇટ્રેટસ અને નાઇટ્રેટાઇસને મેળવે છે. આપણે હમણાં જ કીધું કે સજીવો છે એ નાઇટ્રોજનને સીધી રીતે ઉપયોગ કરતા નથી, એણે બનાવેલા ઘટકોમાંથી એનો વનસ્પતિ અથવા કોઈ અન્ય સજીવો છે ઉપયોગ કરે છે. તો આ જે નાઇટ્રોજન છે એમાંથી નાઇટ્રેટસ અને નાઇટ્રેટાઇસને મેળવે છે અને તેઓને એમિનો એસિડમાં ફેરવે છે અને તેનો ઉપયોગ છે એ પ્રોટીન બનાવવા માટે થાય છે. એટલે એમિનો એસિડમાં પહેલાં ફેરવશે આ બંને ઘટકોને, નાઇટ્રેટસ અને નાઇટ્રેટાઇસને શેમાં ફેરવશે? તો કે એમિનો એસિડમાં. અને એમિનો એસિડમાં ફેરવીને એ પછી આપણે પ્રોટીન સ્વરૂપે એનો ઉપયોગ કરીએ છીએ. જ્યારે પ્રાણી કે વનસ્પતિ મૃત્યુ પામે છે ત્યારે ભૂમિમાં રહેલા અન્ય બેક્ટેરિયા વિવિધ સંયોજનોમાં આવેલ નાઇટ્રોજનનું નાઇટ્રેટસ અને નાઇટ્રેટાઇસમાં પરિવર્તન કરે છે અને બીજા પ્રકારના બેક્ટેરિયા નાઇટ્રેટસ અને નાઇટ્રેટાઇસને અને નાઇટ્રોજન તત્વમાં ફેરવે છે. ખાસ યાદ રાખજો આ બધું ભેગું ના થાય કે નાઇટ્રેટસ અને નાઇટ્રેટાઇસ બંને અલગ અલગ છે. પ્રોટીન સ્વરૂપે બન્યા પછી જ્યારે પ્રાણી કે વનસ્પતિ છે એ મૃત્યુ પામી જાય અને છેલ્લે એ ભૂમિમાં છે એ રહેલા અન્ય બેક્ટેરિયા વિવિધ સંયોજનોમાં આવેલા નાઇટ્રોજનનું પણ નાઇટ્રેટસ અને નાઇટ્રેટાઇસમાં પરિવર્તન કરે છે. ભૂમિમાં પણ નાઇટ્રોજન છે એ રહેલું હોય છે તો આ જે નાઇટ્રોજન છે છેલ્લે શેમાં પરિવર્તન થાય? તો કે નાઇટ્રેટસ અને નાઇટ્રેટાઇસ. અને બીજા પ્રકારના જે બેક્ટેરિયા છે એ આ નાઇટ્રેટસ અને નાઇટ્રેટાઇસને નાઇટ્રોજન તત્વમાં ફેરવે છે. એટલે કે નાઇટ્રોજનમાંથી નાઇટ્રેટસ અને નાઇટ્રેટાઇસમાં ફેરવાય અને ફરી પાછું નાઇટ્રેટસ અને નાઇટ્રેટાઇસમાંથી નાઇટ્રોજનમાં છે એ ફેરવાય છે. આમ આ રીતે નાઇટ્રોજન ચક્ર છે એ સતત ને સતત શું રહે? તો કે શરૂ રહેતું હોય છે. જેમાં નાઇટ્રોજન વાતાવરણમાં પોતાના મૂળભૂત સ્વરૂપથી પસાર થતાં ભૂમિ અને પાણીમાં સાદા અણુઓના સ્વરૂપમાં ફેરવાય છે. એટલે અમુક જે નાઇટ્રોજનના અણુઓ છે એ પાણીમાં સાદા અણુઓ સ્વરૂપે છે એ વળે છે. જે સજીવોમાં વધારે જટિલ અણુઓના સ્વરૂપમાં ફેરવાય છે અને પછી તે પાછું સામાન્ય સ્વરૂપમાં વાતાવરણમાં પાછો છે એ આવી જાય છે.
એટલે ખાસ આપણે આ જે નાઇટ્રોજન ચક્ર છે એ આપણે યાદ રાખવાનું છે કે જ્યારે વાતાવરણમાં નાઇટ્રોજન હોય છે ત્યારે એનું નાઇટ્રોજનની સ્થાપન કરવા માટે લીલી વનસ્પતિ એટલે કે જીવરસનો ઉપયોગ કરવામાં આવે છે. આ જે લીલી વનસ્પતિ છે એ સીધો નાઇટ્રોજનનો ઉપયોગ કરી શકતા નથી, માટે એ લોકોને એમાં એમિનોફિકેશન આપવામાં આવે છે, એટલે પ્રક્રિયા છે કરવામાં આવે છે. અને એમિનોફિકેશન કર્યા પછી એમોનિયા બને છે, એમોનિયામાંથી નાઇટ્રેટસ નાઇટ્રેટાઇસ છે એ બને છે, અને છેલ્લે આપણે એ લીલી વનસ્પતિ છે ફરી પાછો એનો ઉપયોગ છે એ કરી શકે. આ તો પહેલું ચક્ર થઈ ગયું, લીલી વનસ્પતિનો ઉપયોગ થયો. હવે આપણે પ્રાણીઓ વિશે વાત કરીએ તો આ જે પ્રાણીઓ છે એ ફરી પાછું એમોનિયા લીલી વનસ્પતિમાંથી વનસ્પતિમાંથી પ્રાણીઓ છે એ પોતાનો ખોરાક છે એ લે છે. આ ખોરાક લીધા પછી એમાંથી એમિનો એસિડ બને છે, એમોનિયા બન્યા પછી એમાંથી નાઇટ્રેટસ ને નાઇટ્રેટાઇસ છે બને છે, અને ફરી પાછું વાતાવરણમાં છે એ નાઇટ્રોજન વાયુ છે એ ફરતું રહે છે. એટલે એ જે સર્કલ છે એ સતત ને સતત ફરતું રહે છે. બીજી રીતે ઔદ્યોગિક રીતે વિચાર કરીએ તો વાતાવરણમાં રહેલો જે નાઇટ્રોજન છે એ નાઇટ્રિફિકેશન અને વાતાવરણીય અને ઔદ્યોગિક સ્થાપના કરવા માટે આ નાઇટ્રિફિકેશન છે એ જરૂરી છે. નાઇટ્રિફિકેશન થયા પછી એમાંથી નાઇટ્રેટસ છે એ બને છે, અને આ નાઇટ્રેટસનું ફરી પાછું ડીનાઇટ્રિફિકેશન કરીને વાતાવરણમાં કાર્બન નાઇટ્રોજન વાયુ છે એ ફરી પાછું આવે છે. એટલે આ ખાસ આ જે સર્કલ છે એ યાદ રાખવાનું છે કે કેવી રીતે નાઇટ્રોજન છે એ વાતાવરણમાં પાછું આવે છે, બરાબર. તો અહીંયા આપણે નાઇટ્રોજન ચક્ર વિશે છે એ સમજ્યું. તો હવે એના પછી કાર્બન ચક્ર વિશે છે એ સમજીએ. તો કાર્બન એટલે આપણને બધાને ખબર છે કે હીરો ગ્રેફાઇટ, આ બધામાં આપણને કાર્બન છે એ જરૂરી છે. ગ્રેફાઇટ એટલે શું? તો કે પેન્સિલની જે અણી હોય છે, બરાબર, તો એ શેની બનેલી હોય? તો કે ગ્રેફાઇટની બનેલી હોય છે. અને આ જે ગ્રેફાઇટ હોય છે એમાં કાર્બનના અણુઓ છે એ રહેલા હોય છે. હીરો, બરાબર, તો ગમે એ હીરો હોય, સાદો હીરો હોય તો પણ એ શેનાથી બનેલા હોય છે? તો કે કાર્બનથી બનેલા હોય છે, કાર્બનના અણુઓ છે એમાં રહેલા હોય છે. તો કાર્બન પૃથ્વી પર ઘણા બધા સ્વરૂપોમાં મળી આવે છે. તે પોતાના મૂળભૂત સ્વરૂપમાં હીરો અને ગ્રેફાઇટમાં મળી આવે છે. એનું મૂળભૂત સ્વરૂપ કયું છે? તો કે હીરો અને ગ્રેફાઇટ, એમાંથી જ તે મળી આવે છે. પછી એમાંથી વિવિધ સ્વરૂપો છે એ મળે છે. સંયોજન સ્વરૂપે તે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડના સ્વરૂપમાં વિવિધ પ્રકારના ખનિજોમાં કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટના સ્વરૂપમાં મળી આવે છે. બીજા અન્ય સ્વરૂપો આપણે જોઈએ કે જે સંયોજન સ્વરૂપે કાર્બન જોવા મળે છે તો એ કયા સ્વરૂપે જોવા મળે છે? ખનિજોની દ્રષ્ટિએ આપણે વાત કરીએ છીએ તો એ કાર્બોનેટ સ્વરૂપે જોવા મળે છે. આપણે એવું કહીએ છીએ કેલ્શિયમ કાર્બોનેટ CaCO3, તો એમાં સી આવ્યું એટલે શું થશે ત્યાં? કાર્બન. કે હાઇડ્રોજન કાર્બોનેટ હોય તો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, એને એટલે આપણે એને ખાવાનો સોડા છે એ કહીએ છીએ, એટલે એમાં NaHCO3 એવું આપણે શબ્દ છે એ વાપરીએ. તો આ જે કાર્બન છે એ કયા સ્વરૂપે આપણને મળી આવે છે વાતાવરણમાં ખનિજોની દ્રષ્ટિએ? તો કે કાર્બોનેટ એટલે કે CaCO3 હોય તો કેલ્શિયમ કાર્બોનેટ કહીએ છીએ, એટલે કે CO3 સ્વરૂપે, જેને આપણે કાર્બોનેટ કહીએ છીએ. અને હાઇડ્રોજન કાર્બોનેટ એટલે કે એમાં હાઇડ્રોજન છે એ જોડાયેલું હોય તો આ સ્વરૂપે આપણને ખનિજોમાં મળી આવે છે. જ્યારે બધા જ સજીવોમાં કાર્બન આધારિત અણુઓ જેવા કે પ્રોટીન, કાર્બોદિત, ચરબી, ન્યુક્લિક એસિડ અને વિટામિન પર આધારિત હોય છે, જ્યારે અન્ય સજીવોની વાત કરીએ તો આ કાર્બન છે એ ક્યાં સ્વરૂપમાં જોવા મળે છે? તો કે પ્રોટીન, કાર્બોદિત, ચરબી, ન્યુક્લિક એસિડ, વિટામિન વગેરે પર. ઘણા બધા પ્રાણીઓ એવા છે કે જેઓનું બાહ્ય અને અંતઃકંકાલ પણ કાર્બોનેટ ક્ષારોથી બનતા હોય છે. એવા ઘણા બધા પ્રાણીઓ છે કે જેનું શરીર છે કંકાલ છે. કંકાલ આપણે એ પણ વાત કરી હતી ચેપ્ટર નંબર 6માં, કંકાલ એટલે શું? એના થશે હાડકા. તો અમુક પ્રાણીઓ એવા હોય છે કે જેના બાહ્ય હાડકાઓ અથવા તો અંદરના હાડકાઓ છે એ શેનાથી બનેલા હોય છે? તો કે કાર્બોનેટથી બનેલા હોય છે, કાર્બોનેટના ક્ષારોથી બનતા હોય છે. ક્લોરોફિલ ધરાવતા તમામ સજીવો સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બનનો ઉપયોગ કરીને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે એ કરે છે. આપણને બધાને ખબર છે કે આપણે ઓક્સિજન વાયુનો ઉપયોગ કરીએ છીએ અને વનસ્પતિ છે એ આપણે કાઢેલા કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરીએ છીએ. તો આ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ છે એ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન પોતાનો ખોરાક બનાવવા માટે છે એ કરે છે. તો ક્લોરોફિલ નામનું કોઈક રંજક દ્રવ્ય, જે કોઈ ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય ધરાવે છે એ તમામ સજીવો છે સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બનનો ઉપયોગ કરીને
પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. આ પ્રક્રિયા દ્વારા કાર્બન ડાયોક્સાઇડનું ગ્લુકોઝના અણુઓમાં રૂપાંતર છે એ થાય છે. આ કોઈ પ્રક્રિયા છે, ડાયરેક્ટ છે આપણે કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરી શકતા નથી, પરંતુ કોઈ પ્રક્રિયા જે થાય છે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે, તો આ પ્રક્રિયા દ્વારા કાર્બન ડાયોક્સાઇડનું ગ્લુકોઝના અણુઓમાં પહેલાં રૂપાંતર થશે અને આ ગ્લુકોઝના અણુ કે જે બીજા પદાર્થોમાં રૂપાંતર પામે છે અથવા તો અન્ય સજીવોમાં મહત્ત્વના અણુઓનું સંશ્લેષણ કરવા માટે આપણને ઊર્જા છે એ આપે છે, એટલે ઓક્સિજન વાયુ છે એ મળે છે. જીવંત પ્રાણીઓને ઊર્જા મેળવવાની પ્રક્રિયામાં ગ્લુકોઝનો ઉપયોગ છે એ થાય છે, બરાબર. આપણને એમાં જ્યારે પણ કોઈ ચક્કર છે આવતા હોય છે અથવા તો બીપી છે એ લો થઈ જાય છે, તો ત્યારે આપણને ગ્લુકોઝ છે એ પીવડાવવામાં આવે છે. તો ગ્લુકોઝથી આપણને શું મળે છે, તો કે ડાયરેક્ટ આપણને એનર્જી છે મળે છે, ડાયરેક્ટ આપણને ઉર્જા છે મળે છે. અમુક લોકો પ્રોટીન શેક પીતા હોય છે તો એ લોકોને એમાંથી ઉર્જા છે એ મળે છે. એટલે જે પણ જીવંત પ્રાણીઓ છે તો એને ઉર્જા મેળવવાની પ્રક્રિયામાં આપણે ગ્લુકોઝનો ઉપયોગ કરીએ છીએ. અમુક લોકોને ગ્લુકોઝના બાટલા છે એ ચડતા હોય છે. તો આ બધું શું છે, તો કે એનાથી આપણને ઉર્જા છે એ મળે છે. કોઈ શ્વસનની ક્રિયા દ્વારા ગ્લુકોઝને કાર્બન ડાયોક્સાઇડમાં ફેરવવા માટે ઓક્સિજનનો પણ ઉપયોગ થાય છે અને પણ નથી પણ થતો. આપણે શ્વસનની ક્રિયા કરીએ છીએ તો આપણે ઓક્સિજન વાયુનો ઉપયોગ કરીએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુનો છે એ બહાર કાઢીએ છીએ. જ્યારે વનસ્પતિ છે એ શું કરશે, તો કે પોતાના શ્વસન કરવા માટે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુને લે છે અને ઓક્સિજન વાયુ છે એ છોડે છે. એ ઓક્સિજન વાયુ છોડે છે માટે જ આપણે સજીવો છે એ ઓક્સિજન વાયુને લઈ શકે છે. એટલે અમુક જે કોઈ શ્વસનની ક્રિયા હોય છે તે શેના માટે હોય છે, તો કે ઉર્જા મેળવવા માટે. તમે જોજો, જ્યારે પણ આપણને થાક લાગ્યો હોય છે અથવા તો આપણે માંદા હોય છે, જ્યારે આપણે શ્વસનની ક્રિયા છે એ ધીમી પડી જાય છે ત્યારે આપણે ગ્લુકોઝની જરૂર પડે છે, બરાબર. કે ગ્લુકોઝની જરૂર પડતી હોવાથી આપણું જે શ્વસન ક્રિયા છે એ નોર્મલ છે એ થઈ જાય છે. તો શ્વસનની ક્રિયા દ્વારા ગ્લુકોઝને આપણે કાર્બન ડાયોક્સાઇડ વાયુમાં આપણે ફેરવવા માટે ઓક્સિજન વાયુનો ઉપયોગ કરવો પડે છે. જ્યારે અમુક લોકો એવા હોય છે કે જે ઓક્સિજન વાયુનો ઉપયોગ કરતા નથી, વનસ્પતિ છે એ ઓક્સિજનનો ઉપયોગ નથી કરતા, એ કયા વાયુનો ઉપયોગ કરે છે, તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરે છે. આ કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં પાછો છે એ ફળી જાય, એટલે આપણે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છોડે એ ઓક્સિજન વાયુ લે છે, એટલે આમ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ મિશ્ર થઈ જાય છે. અન્ય પ્રક્રિયા કે જે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ છે એ ઉમેરે છે, જે તે છે દહનની ક્રિયા, જ્યાં બળતણનો ઉપયોગ કરવા માટે, રસોઈ માટે, ગરમી મેળવવા માટે, પરિવહન માટે, ઉદ્યોગો માટે છે એ થાય છે. બળતણનો ઉપયોગ છે એ ક્યાં થાય, તો કે રસોઈ માટે. પછી ગરમી મેળવવા માટે, તાપણું કરવું હોય તો ત્યારે આપણે આ બળતણનો છે એ ઉપયોગ કરીએ છીએ. પરિવહન માટે હાલના સમયમાં આપણે ઇલેક્ટ્રિકનો ઉપયોગ કરીએ છીએ, પણ પહેલાંના સમયમાં છે એ રેલગાડી છે એ કોલસા દ્વારા, એ બળતણ દ્વારા છે એ ચલાવવામાં આવતા હતા. હાલના અમુક ઉદ્યોગો જે છે એ પણ બળતણ દ્વારા છે એ ચાલે છે. તો આ બધું થવાથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ ફરી પાછું ક્યાં આવશે, તો કે વાતાવરણમાં જ. તે એટલે દહનની ક્રિયા જ્યાં બળતણનો ઉપયોગ થાય છે એ શેના માટે થાય, તો કે રસોઈ માટે. પછી તો કે ગરમી મેળવવા માટે, ઉદ્યોગો શરૂ કરવા માટે, પરિવહન માટે. આમ આપણે વિચારીએ તો કે જ્યારથી ઔદ્યોગિક ક્રાંતિ છે એ શરૂ થઈ છે ત્યારે માનવીએ મોટા પાયે અશ્મી બળતણનો સળગાવવાની શરૂઆત છે એ કરી દીધી. જ્યારથી અગ્નિની શરૂઆત થઈ છે અને અશ્મી બળતણો મળ્યા છે ત્યારથી આપણે અશ્મી બળતણને ખૂબ જ તેનો ઉપયોગ છે એ કરીએ છીએ. અને ત્યારથી જ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ છે એ કેવું થઈ ગયું છે, તો કે બમણું થઈ ગયું છે, એ વધી ગયું છે. એટલે પાણીની જેમ કાર્બનનું પણ વિવિધ ભૌતિક તેમજ જૈવિક ક્રિયાઓ દ્વારા પુનઃચક્રીકરણ છે એ થાય છે. એટલે આપણે, તમે વિચારો, આપણે થોડાક અંતરે જવું હોય તો પણ આપણે ગાડી છે એ કાઢીએ છીએ, કોઈ સાયકલ લઈને કે કોઈ ચાલીને છે જતું નથી. તેવી રીતે જો બધા એવી રીતે કરશે તો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ છે એ વાતાવરણમાં કેવું થશે, ધીરે ને ધીરે વધતું જાય છે. અશ્મી બળતણો, મેં આપણે જ્યારે 8મા ધોરણમાં તમારી એક સ્ટોરી આવતી હતી અને જે આપણે અગાઉના લેક્ચરમાં પણ કીધી હતી કે 5000 વર્ષો પહેલાં એક જગ્યાએ શું થયું હતું, તો કે કુદરતી આફત અથવા તો કોઈ ઘટના અકસ્માત બનવાને કારણે જંગલો છે એ જમીન પર પડી ગયા હતા.
જમીન પર પડી ગયા હોવાથી એના ઉપર એક માટીનું પડ છે એ થઈ ગયું હતું. આમ ઉપરનું દબાણ અને નીચેના દબાણને કારણે વનસ્પતિના જે મૂળ હતા એ શેમાં ફરી ગયા, તો કે એના નાના નાના કણોમાં. એનું વિઘટન છે એ થઈ ગયું, અને વિઘટન થયા પછી એ શેમાં ફરી ગયા, તો કે બળતણમાં. એટલે માટી વનસ્પતિમાંથી બનતું બળતણ છે એને આપણે અશ્મિ બળતણ છે એ કહીએ છીએ. અશ્મિ બળતણ આપણે એને કોલસો સ્વરૂપે પણ આપણે સ્વીકારી શકીએ. લાકડાઓ છે તો એને આપણે અશ્મિ બળતણ કહી શકીએ. એટલે જ્યારથી અશ્મિ બળતણની શોધ થઈ છે ત્યારથી જ આપણે સળગાવવાની શરૂઆત છે એ કરી દીધી. આદિ માનવે બે પથ્થરોને ઘસતા છે એ આગ ઉત્પન્ન કર્યો હતો, તો એ આગ અને લાકડા મળી જવાથી એટલે રસોઈને એ બધામાં આપણે એનો ઉપયોગ છે એ કરતા હતા. હાલના સમયમાં પણ આપણા તમે ગામડાઓમાં જોશો તો હજી અમુકના ઘરે રસોઈઓ છે એ ચૂલે જ થતી હશે, અને ચૂલે થવા માટે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ છે એ સૌથી વધારે થાય, બરાબર. તો એ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ છેવટે ક્યાં જશે? વાતાવરણમાં જ. તે આમ કાર્બન ડાયોક્સાઇડની જે ટકાવારી છે એને ધીરે ધીરે કેવી થઈ જાય છે? બમણે. સૌથી વધારે તો કોઈ કારખાનું છે ઉદ્યોગોની સ્થાપના કરવા માટે, ફેક્ટરી કરવા માટે સૌથી વધારે કાર્બન ડાયોક્સાઇડ વાયુનો છે એ વધારો થાય છે. એમાંથી જ તે જે નકામા ધુમાડાઓ છે તો એ બધું વાતાવરણમાં ઠલવાય છે, અને એના કારણે વાતાવરણ છે આજે કેવું થઈ ગયું છે? તો કે પ્રદૂષિત થઈ ગયું છે. માટે એમાંથી ઘણા બધા અસરો છે જોવા મળે છે. આપણે અગાઉના લેક્ચરમાં પછી આપણે ગ્રીન હાઉસ અસર, ગ્લોબલ વોર્મિંગ વિશે સમજશું, ત્યારે આપણે વિશેષ કાર્બન ડાયોક્સાઇડ વાયુનો આપણે સમજણ છે એ મેળવીશું. તો આમ અહીંયા આપણે પાણીની જેમ આ કાર્બનનું પણ આપણે હવે વિવિધ ભૌતિક અને જૈવિક ક્રિયાઓ દ્વારા પુનઃ ચક્રીકરણ છે એ થાય છે. તો અહીંયા તમને અહીંયા સર્કલ આપેલું છે, એ સર્કલ પણ તમારે કાર્બન ચક્ર જેને કહેવાય છે તો એ તે તમારે યાદ રાખવાનું છે. તો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોય છે, તો આ જે કાર્બન ડાયોક્સાઇડ છે એ કાર્બનિક સંયોજન ધરાવતી વનસ્પતિ એ તેનો ઉપયોગ કરે છે, અને આ જે વનસ્પતિ છે પોતાનો ખોરાક બનાવે છે, બરાબર. અમુક વનસ્પતિઓ હોય છે એ વનસ્પતિઓ પ્રાણીઓ એટલે કે મનુષ્યો, સજીવો, ગાય, ભેંસ બધા પ્રકારના પ્રાણીઓ છે એ ખોરાકનો ઉપયોગ કરે છે, અને શ્વસન ક્રિયા દરમિયાન ઓક્સિજન વાયુ લે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ પાછો ક્યાં છોડી દે છે? તો કે વાતાવરણમાં. એટલે એક ચક્ર ઈ થશે. બીજું તો કે કાર્બનિક સંયોજનો ધરાવતી વનસ્પતિ છે એ પ્રાણીઓનો ઉપયોગ કરશે, અથવા તો આ જે વનસ્પતિઓ છે એમાંથી અકાર્બનિક કાર્બોનેટ અને પેટ્રોલિયમ વાયુ છે એ પણ છૂટો પડે છે, બરાબર. વનસ્પતિમાંથી જ તે અશ્મિ બળતણ છે એ બને છે. તો આ અશ્મિ બળતણ એટલે એમાં પેટ્રોલિયમ પણ આવી જશે. તો પેટ્રોલિયમમાં કોણ કોણ આવશે? તો બધી જ પ્રકારના પેટ્રોલ, ડીઝલ, પછી ઓઇલ, ઊંજણ તેલ, પછી કેરોસીન, નેપ્થા, એ બધું તમારે 10મા ધોરણમાં આવે છે કે પેટ્રોલિયમનું શુદ્ધિકરણ એટલે કે પેટ્રોલિયમમાં કયા કયા ઘટકોનો સમાવેશ થાય છે. એટલે આપણે એટલું યાદ રાખશું કે પેટ્રોલિયમ એટલે કે એમાં ખનીજો આવે, પેટ્રોલ આવે, ડીઝલ આવે, ઊંજણ તેલ આવે, નેપ્થેલિન આવે, કેરોસીન આવે, આટલા ઘટકો છે એ આપણને જોવા મળે છે. તો એવી રીતે આપણને સંયોજનો પદાર્થો મળે છે અને એનો ઉપયોગ કરીએ છીએ ત્યારે ફરી પાછું વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ છૂટો પડે છે. જો આપણે કોલસાનો ઉપયોગ કરીએ તો કોલસાનો ઉપયોગ આપણે શેના માટે કરીએ છીએ? તો કે બળતણ માટે કરીએ છીએ, રસોઈ કરવા માટે, ગરમી મેળવવા માટે, પરિવહન કરવા માટે. તો આવી રીતે પરિવહનને માટે કોલસો ઉપયોગ કરીએ છીએ, તો એની સાથે આપણે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પણ છોડી દઈએ છીએ. બીજી રીતે તો કે વાતાવરણમાં ઓક્સિજન વાયુ રહેલો છે એ પાણીમાં કાર્બોનેટ સ્વરૂપે છે એ રહેલો છે. એટલે પાણીના કાર્બોનેટ સ્વરૂપે એટલે આપણે જ્યારે ઘર ઉપર કલર કરીએ છીએ ત્યારે ચૂનાનો પથ્થર હોય છે, તો આ ચૂનાનો જે પથ્થર છે એમાં જો આપણે પાણી નાખી દઈએ તો ચૂનાનું નિતર્યું પાણી છે એ બની જાય છે, તો એનું અણુસૂત્ર પણ આપણને ખબર છે. તો આ જે કાર્બોનેટ સ્વરૂપે હોય તો એના ધુમાડાઓ જે છે એ નીકળશે. આપણે જ્યારે ચૂનો ફોડીએ છીએ ત્યારે આપણને ખબર છે એ સતત એનું એમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ છોડે છે, બરાબર. તમે બધાએ એને ચૂનાને ફોડતો છે એ જોયો હશે કે ઘરે કોઈ કલર કામ થતું હોય ત્યારે પહેલાં વ્હાઈટ ચૂનો છે એ મારે છે, પછી એના ઉપર કોઈ કલર છે એ કરે છે. તો આ જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ પાણીમાં રહેલા કાર્બોનેટમાં હોય છે અને એમાંથી ચૂનાનો પથ્થર છે એ હોય છે. તો આમ ફરી પાછું વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ છૂટો પડે છે.
એટલે આ ચક્ર પણ તમારે યાદ રાખવાનું છે. આમાં તમારે કાર્બન ચક્ર છે, નાઇટ્રોજન ચક્ર છે, જલ ચક્ર છે, આ ત્રણ ચક્ર છે એ તમારે યાદ રાખવાના છે, પરીક્ષામાં ખાસ પૂછાય છે. હજી આની પછી એક ચક્ર આવશે જે છે ઓક્સિજન ચક્ર. તો આ જે ચાર ચક્ર છે એ યાદ રાખવાના છે. પછીના લેક્ચરમાં આપણે ગ્રીન હાઉસ અસર, ગ્લોબલ વોર્મિંગ, પછી ઓઝોન સ્તર અને ઓક્સિજન ચક્ર વિશે છે એ સમજવાનું છે. તો અહીંયા આપણે આજનો લેક્ચર છે એ પૂર્ણ કરીએ છીએ. હોમવર્કમાં આ બધા જ ચક્ર છે એ પાંચ વાર લખીને પાકા કરવાના છે. તે સિવાયના જે કોઈ ક્વેશ્ચન છે એ તમને મોકલવામાં આવે છે એ તમારે સીધા તમારી ફેરબુકમાં છે એ લખવાના છે. તો હવે અહીંયા આપણે આજનો લેક્ચર પૂર્ણ કરીએ.